નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તુર્કીમાં આજે સવારે સાત પોઈન્ટ આઠ ત્રિજાનો ભૂકંપ આવ્યો હતો અને તેનો ઝાટકો રાજધાની અંકારા અને નુરૂદગી શહેર સહિત દસ શહેરોમાં અનુભવાયો હતો આ સિવાય સીરિયા લેબોનોન અને ઇઝરાયલમાં આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અધિકારીઓએ જણાવ્યું કે તુર્કીમાં અત્યાર સુધી એકસોને પંચાણુંથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ચારસો ચાલીસ લોકો ઘાયલ થયા હોય તેવી જાણકારી મળી છે આ સાથે સીરિયામાં બેતાલીસ લોકો મર્યા છે અને બસોથી વધુ લોકો ઘાયલ થયા છે તુર્કીના રાષ્ટ્રપતિ રિજબ તૈયુ ઈર્દુગાને ટ્વીટ કરીને કહ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કાર્ય ચાલુ જ છે આ ભૂકંપના છ ઝટકા આવ્યા હતા અને છ ઝટકામાં જ મોટા ભાગનું નુકસાન થયું છે ત્યારે રાષ્ટ્રપતિએ લોકોને અપીલ કરી છે કે તેઓ ધરાશાયી ઇમારતોમાં પ્રવેશ કરે નહીં આ ભૂકંપ એટલો ભયંકર હતો કે ત્યાંની આજુબાજુની તમામ બિલ્ડિંગો પડી ગઈ છે અને ચારે બાજુ અફરાતફરીનો મોલ બની ગયો છે ત્યારે મિત્રો આને લઈને તમારે શું કહું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ તમારા વિડીયો માટે આટલું જ છે